ગ્લોકોમાને લીધે 19 વર્ષની વયે દિવ્યાંશુ ગણાત્રાએ પોતાની દૃષ્ટિ ગુમાવી, પરંતુ તેઓ દર વર્ષે હિમાલયમાં ટ્રેકિંગ કરે છે. મને લાગે છે કે તે દિવસે મને સમજાયું કે દિવ્યાંગો કઈ રીતે અદૃશ્ય છે. તેઓ આસપાસ જ છે પણ તમને ખબર જ નથી. તમે તેમને જાહેર જગ્યા ઉપર, ઓફિસમાં કે સિનેમા હોલમાં જોશો નહીં. હકીકત એ છે કે આપણામાંથી જ આ લાખો લોકો છે પણ અદૃશ્ય છે. દિવ્યાંશુ કહે છે કે અંધત્વએ તેમને દિવ્યાંગોને સામનો કરવી પડતી કઠોર વાસ્તવિકતાઓ દર્શાવી છે. મારા પરિવારે હંમેશા મારા પર વિશ્વાસ રાખ્યો છે અને મારી પડખે ઊભો છે. મિત્રો સાથે એવું બનતું કે પર્વત ચઢાણના પ્લાન બનતા અને હું ત્યાં જ હોઉં. પેકિંગ કરીને બીજા દિવસે તૈયાર હોઉં ત્યારે ખબર પડે કે કોઈ નથી આવી રહ્યું, કારણ કે તેમણે વિચાર્યું જ ન હોય કે હું સાથે આવીશ. કારણ કે તેઓ જાણતા ન હતા કે એક અંધ વ્યક્તિ કેવી રીતે પર્વત ચઢી શકે. 2014માં તેમણે ભારતના અન્ય દિવ્યાંગોને મદદ કરવા માટે એક ચેરિટી શરૂ કરી, જે સામાન્ય અને દિવ્યાંગો બંને માટે એડવેન્ચર્સનું આયોજન કરે છે. અવરોધોથી પર એડવેન્ચર શરૂ કરવાની મારી પ્રેરણા એ છે કે સામાન્ય અને દિવ્યાંગો વચ્ચે સહાનુભૂતિ બનાવવી, અને તેમ કરવા આઉટડોર સ્પોર્ટ્સ સિવાય કોઈ રસ્તો નથી. દિવ્યાંશુ દર વર્ષે દિવ્યાંગો માટે હિમાલયમાં 500 કિલોમીટરની સાયકલ પ્રવાસ પણ યોજે છે. So this is the fourth time that I'm here on this road with five blind riders. હું ચોથી વખત આ રસ્તા પર છું, જેમાં 5 બ્લાઇન્ડ રાઇડર્સ અને એક જોઈ શકતા કેપ્ટન સાથે. અમારી સાથે 2 એક હાથ ધરાવતા રાઇડર્સ હતા, જેઓ મનાલીથી ખાર્ડુંગલા સુધી હતા. અન્ય સામાન્ય રાઇડર્સ પણ હતા. બધા એક ટીમની જેમ જ એક ધ્યેય માટે આ કરી રહ્યા છે. જ્યારે તમે ખાર્ડુંગલા ખાતે આ જુઓ છો ત્યારે ખરેખર આપણે જે કરી રહ્યા છીએ તે સાર્થક લાગે છે. સામાન્ય અને દિવ્યાંગ સમાજ વચ્ચે મિત્રતા અને સહાનુભૂતિનો પુલ બનાવવો. દિવ્યાંશુ આશા રાખે છે કે દિવ્યાંગોને વિશ્વ ભેદભાવ વિના જુએ. તેઓ કહે છે કે દિવ્યાંગોનો સમાવેશ એ જ એકમાત્ર ઉકેલ છે. હું ખરેખર ફરીથી જોવા નથી માંગતો, કારણ કે મને ખબર નથી કે હું શું કરીશ. કારણ કે એક દ્રષ્ટિહીન તરીકે હું શું ન કરી શકું જે દ્રષ્ટિવાળા વ્યક્તિ તરીકે કરી શકું, તેનો મારી પાસે કોઈ જવાબ નથી.